નવસારી ચીખલી અને વાસંદા તાલુકામાંથી સુરત નાસિક અહમદનગર ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટનો વિરોધ અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યો છે, ત્યારે લોકસુનાવણી થાય એ પહેલા જ 7/12 કાચી એન્ટ્રી કરી દેવાતા આજે વાસંદા ખાતે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. સુરત નાસિક અહમદનગર ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ એટલે કે ભારતમાલા પ્રોજેક્ટ જે નવસારી ચીખલી અને વાસંદા તાલુકામાંથી પસાર થનાર છે, ત્યારે અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સાથે જ અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ થતાં જ વાંધા અરજી રજૂ કરી હતી, જે બાદ નવસારી પ્રાંત અધિકારી સમક્ષ ગત 25-28 તારીખ સુધી વાંધા અરજીની સુનાવણી રાખવામાં આવી હતી, જેમાં પણ મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતો ઉપસ્થિત રહી લેખિતમાં વાંધો રજૂ કર્યો હતો. જો કે ગત 15 તારીખના રોજ ચીખલી અને વાસંદા તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોને જમીનની 7/12 નકલમાં કાચી એન્ટ્રી પાડી દેવાતા અસરગ્રસ્ત ખેડૂતો રોષે ભરાયા છે, જેથી આજરોજ વાસંદા ખાતે ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આદિવાસી સમાજના લોકો અને અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા એક રેલી યોજાઈ હતી, જેમાં મહિલાઓ થારી વેલણ લઈને રેલીમાં જોડાયા હતા. તો વાસંદા સર્કિટ હાઉસથી નીકળેલી રેલી મામલતદાર કચેરી ખાતે પહોંચી હતી, જ્યાં મામલતદારની ઓફિસમાં ધસી જઈ નારા લગાવી થારી વેલણ વગાડી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. તો આવનારા સમયમાં જો આ કાચી એન્ટ્રી રદ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે. હિતેશ વધેરા, ZS TV, નવસારી. અંતર્ગત ગ્રીન ફિલ્ડ સ્ટેજ પ્રોજેક્ટનો જે રસ્તો જવાનો છે એના વિરોધમાં વાંસદાના ખેડૂતોને વાંધા અરજી આપવાની વાત કરી હતી. વાંધા અરજી બાદ લોકસુનાવણીની વાત કરી હતી, પરંતુ 25, 26, 27, 28 તારીખે લોકસુનાવણી રાખી એના આગળ 15 સાથે જ અહીંથી અહીંએ કાચી નોંધ પાડવામાં આવી. એ કાચી નોંધના વિરોધમાં વાંસદા તેમજ ચીખલીના અસરગ્રસ્ત ખેડૂતો આજે મામલતદાર સાહેબની કચેરીમાં બેસી ગયા હતા. અને અમારી એક જ માંગણી હતી, અમારે એક ઇંચ પણ જમીન આપવી નથી, અમારે માત્ર ને માત્ર અમારે જમીન જોઈએ છે, અમે આ રસ્તાનો વિરોધ કરી અમે રસ્તો બનાવવા દેવાના નથી. જી સર, શું નામ આપનું? મનસુખભાઈ વસાવા. જી સર, શું કાચી એન્ટ્રી પાડી દેવામાં આવી છે, શું કહે છે? આમાં શું છે, સરકારશ્રીના જે કંઈ પ્રોજેક્ટોને બહાર પાડવામાં આવતા હોય એ અનુસંધાનમાં જમીન સંપાદન કરવામાં આવતી હોય એમાં 19 ઓથોરિટીના ઓર્ડર હોય છે. રેકોર્ડ ઓફ પ્રાઇસ મુજબ રેવન્યુ રેકર્ડ પર જે તે સમયની નોંધ પાડવાની હોય છે ને એ નિયમિત રીતે પડતી જ હોય છે. એમાં કોઈક ગમે તે પક્ષકારને વાંધો હોય તો રજૂ કરવાની જોગવાઈ છે જ, બરાબર છે, એમાં કંઈ બીજું હોતું નથી. અમારે નિયમો અનુસારની કાર્યવાહીના ભાગરૂપે આપણે રેવન્યુ રેકર્ડ પર નોંધ પાડવામાં આવેલી છે, એ સાચી હકીકત છે. ભારતમાલા પ્રોજેક્ટ છે ને જે કંઈ અસરગ્રસ્ત ગામો છે એટલા ગામોમાં આપણે નોંધો પાડવી દીધી છે, પડી ગયેલી છે નોંધો. અંદાજે લગભગ જુઓ ને 11 કે 12 ગામો છે મિત્રો. વિરોધ વચ્ચે એન્ટ્રી પાડવામાં આવી છે, નારાજગી છે, એ બાબતે શું કહેશો? એ હકીકત સાચી છે મિત્રો, પણ આ તો રેવન્યુ રાહેર રેકોર્ડમાં કાર્યવાહી કરવાની હોય છે, એ કરવી જ પડતી હોય છે. એમાંથી એના પ્રોજેક્ટને કોઈ વિરોધને અસર થતી નથી, વિરોધ કરી શકે છે. ને રેવન્યુ રેકોર્ડ એવું છે કે એન્ટ્રી ઉપરથી રદ કરવાનો ઓર્ડર થાય તો એ એન્ટ્રી ફરીથી રદ થાય અને મૂળ પરિસ્થિતિમાં રેકોર્ડને લાવી શકાય છે.